तो आ तरफ बनासकांठामां मां अर्बुदा रजत जयंती महोत्सवनो प्रारंभ थयो हतो। पालनपुरमां लालावाड़ा खाते आवेला मां अर्बुदा माताजीना मंदिरना 25 वर्ष पूरा थता रजत महोत्सवनी उजवणी करवामां आवी रही छे। आ महोत्सवमां 10 लाखथी वधु भक्तो शामिल थया हता। त्यारे शुं छे आ महोत्सवनी विशेषताओ, आवो जोईए। मां अर्बुदा रजत जयंती महोत्सव 108 कुंडी सहस्त्र चंडी महायज्ञ नो प्रारंभ 3-5 फेब्रुआरी सुधी विविध कार्यक्रम 10 लाख थी वधु भक्तोनी हाजरी। आ सुंदर दृश्य छे बनासकांठाना पालनपुरना के ज्यां मां अर्बुदा रजत जयंती महोत्सवनी उजवणी चाली रही छे। रजत जयंती महोत्सवने लईने आंजणा पटेल समाजमां अनेरो उत्साह जोवा मळी रह्यो छे। पोताना घर आंगणे प्रसंग आव्यो होय તેમ સૌ કોઈ આ મહોત્સવની ઉજવણી કરી રહ્યા છે। આજથી માં અર્બુદાના રજતોત્સવ અંતર્ગત યોજાનાર 108 કુંડી સહસ્ત્ર ચંડી મહાયજ્ઞનો પ્રારંભ થયો છે। ત્રિદિવસીય આ મહાયજ્ઞમાં ફક્ત બનાસકાંઠા કે ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશમાં વસતા ચૌધરી સમાજના લોકો સામેલ થયા હતા। ત્યારે આ મહોત્સવ પાછળ સમાજનો હેતુ શું તેની વિગતો પરથી પંટોળે આપી હતી કે સમાજ સંગઠિત બને, બધા સમાજ સાથે હળી મળી અને રહે અને બધા સમાજ એકબીજાથી નજીક આવે એ અમારો મુખ્ય ધ્યેય છે। લોકોમાં ઈર્ષા ભાવના ઓછી થાય, સંપ ભાવના વધે, પરસ્પર એકબીજાના ઉપર વિશ્વાસ વધે અને સૌ સાથે મળી અને આગળ વધે અને સૌ સુખી થાય, તમામ સમાજ સુખી થાય એ જાતની અમારી ભાવના રહેલી છે। આ ત્રિદિવસીય ચાલનાર યજ્ઞમાં દર્શનાર્થે આવતા લાખો લોકોને કોઈ પણ જાતની અગવડતા ન પડે તેને લઈ આયોજક વિભાગ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે। 7 માળની વાંસથી યજ્ઞશાળા તૈયાર કરાઈ છે જેમાં 108 યજ્ઞ કુંડ તૈયાર કરાયા છે। ત્યારે ત્રિદિવસીય ચાલનાર આ યજ્ઞમાં 600 જેટલા ચાર વેદોના જાણકાર ભૂદેવો 1500 જેટલા યજમાનોને આહુતિ આપશે। ત્યારે આ યજ્ઞમાં દર્શનાર્થે આવનાર લાખો લોકો માટે 100 વીઘા જમીનમાં ભોજન કક્ષ તૈયાર કરાયા છે જેમાં એક સાથે 50,000 લોકોને માં અર્બુદાનો પ્રસાદ પ્રાપ્ત થશે। સાથે યજ્ઞશાળાની બાજુમાં 20 વીઘા જેટલી જગ્યામાં મોટા ડોમ બનાવાયા છે જેમાં દિવસ દરમિયાન આવતા ધર્મગુરુઓના પ્રવચનો યોજાઈ રહ્યા છે। તો સાથે સાથે દર્શનાર્થે આવતા લોકો આસાનીથી બેસીને યજ્ઞનો લાહવો મેળવી શકે તે હેતુસર પણ અલગ ડોમ બનાવાયા છે। આજે યજ્ઞનો પ્રથમ દિવસ છે, આજે 3 લાખ કરતાં પણ વધારે પબ્લિક આવી છે માતાજીના દર્શન કરવા માટે। છેલ્લા 2 વર્ષથી અમે રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે માતાજીનો પ્રસંગ યોજાય। 2 વર્ષ કોરોનાને કારણે અમારો માતાજીનો પ્રસંગ બંધ રાખ્યો, આજે મને ખૂબ જ ખુશી થાય છે। મને આ 3 દિવસ સૌભાગ્ય મળ્યું છે, સમાજના સર્વે લોકો, સર્વ જ્ઞાતિના લોકો સદભાવ કેળવાય, સનાતન ધર્મમાં વિશ્વાસ આવે અને કુળદેવી અર્બુદા માતાના હિસાબથી, ભારત માતાના હિસાબથી સર્વેના આશીર્વાદ મળે એવી મનોકામના ઓજણા કળવણા પટેલ સમાજ વતી સર્વેને આશીર્વાદ। મહત્વનું છે કે સહસ્ત્ર ચંડી મહાયજ્ઞનો આજે પ્રથમ દિવસ છે ત્યારે આગામી 2 દિવસોમાં મોટી સંખ્યામાં ભક્તો માં અર્બુદાના દર્શનાર્થે આવશે। આજે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી માં અર્બુદા યજ્ઞનો લાભ લેવા પહોંચ્યા હતા ત્યારે આગામી સમયમાં મુખ્યમંત્રી સહિત અનેક નેતાઓ પણ માં અર્બુદાના દર્શનનો લહાવો લેશે। ધવલ જોશી સાથે બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।